માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય માથીની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય તે વખતે ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતો હતો અને તેના શિષ્યોને ભૂખ લાગી ને તેઓ કણસલા તોડવા તથા ખાવા લાગ્યા. ત્યારે ફરોશીઓએ તે જોઈને તેને કહ્યું કે જો વિશ્રામવારે જે સારું કરવું ઉચિત નથી તે તારા શિષ્યો કરે છે. પણ તેણે તેઓને કહ્યું કે જ્યારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના ઘરમાં બેસીને અર્પેલ રોટલી જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી પણ એકલા યાજકોને ઉચિત હતી તે તેણે ખાધી. અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એમ નથી વાંચ્યું કે વિશ્રામવારે મંદિરમાં યાજકો વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? પણ હું તમને કહું છું કે મંદિર કરતા અહીં એક મોટો છે. વળી યજ્ઞ કરતા હું દયા ચાહું છું. એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત, કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. અને તે ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનોમાં આવ્યો અને જુઓ ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયેલો હતો. અને ઈસુ પર બટ્ટો મૂકવા સારું તેઓએ તેને પૂછ્યું કે શું વિશ્રામવારે સારું કરવું ઉચિત છે? ત્યારે તેણે તેઓને કહ્યું, તમારામાં એવું કયું માણસ હશે કે જેને એક ઘેટું હોય ને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તે તેને પકડીને બહાર નહીં કાઢશે? તો માણસ ઘેટા કરતા કેટલું ઉત્તમ છે. એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે. ત્યાર પછી પેલા માણસને તે કહે છે કે તારો હાથ લાંબો કર, અને તેણે તે હાથ લાંબો કર્યો અને તે હાથ બીજાના જેવો સાજો થયો. ત્યારે ફરોશીઓ નીકળીને તેને મારી નાખવાને માટે તેની વિરુદ્ધ મસલત કરી. પણ ઈસુએ જાણીને ત્યાંથી નીકળી ગયો અને ઘણા લોકો તેની પાછળ ગયા અને બધાને સાજા કરીને તેણે તેઓને સખત આજ્ઞા આપી કે તમારે મને પ્રગટ નહીં કરવો. એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે જુઓ મારો સેવક જેને મેં પસંદ કર્યો, મારો પ્રિય જેના પર મારો જીવ પ્રસન્ન છે, તે પર હું મારો આત્મા મૂકીશ અને તે વિદેશોને ન્યાયકરણ પ્રગટ કરશે. તે ઝઘડો નહીં કરશે ને બૂમ નહીં પાડશે અને તેની વાણી રસ્તામાં કોઈ નહીં સાંભળશે. જ્યાં સુધી ન્યાયકરણને તે જયમાં નહીં પહોંચાડે ત્યાં સુધી છૂંદેલું બરું તે ભાંગી નાખશે નહીં ને ધુઆતું શણ પણ તે નહીં ઓળવશે અને વિદેશીઓ તેના નામ પર આશા રાખશે. તે વખતે ભૂત વળગેલા કોઈ આંધળા મૂંગા માણસને તેઓ તેની પાસે લાવ્યા અને તેણે તેને સાજો કર્યો એટલે તે આંધળો તથા મૂંગો હતો તે બોલવા ને જોવા લાગ્યો. અને સર્વ લોકોએ અચરજ થઈને કહ્યું કે શું એ દાઉદનો દીકરો નથી? પણ ફરોશીઓ તે સાંભળીને કહ્યું કે ભૂતોના સરદાર બાલ જબુલની મદદ વગર તે ભૂતોને કાઢતો નથી. ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે પ્રત્યેક રાજ્ય જેમાં ફૂટ પડે તે તૂટી પડે છે અને પ્રત્યેક નગર અથવા ઘર જેમાં ફૂટ પડે તે સ્થિર નહીં રહેશે. અને જો શૈતાન શૈતાનને કાઢે તો તે પોતે પોતાનાની સામે થયો તો પછી તેનું રાજ્ય સી રીતે સ્થિર રહે? અને જો હું બાલજબુલની મદદથી ભૂતોને કાઢું છું તો તમારા દીકરા કોણાથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશ થશે. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલ વહેલા બાંધ્યા વિના તેનો સામાન કોઈથી ક્યાં લૂંટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો તે વેરી નાખે છે. એ માટે હું તમને કહું છું કે હરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ તે માણસને નહીં માફ કરાશે. અને માણસના દીકરાની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ કરાશે, પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે તે તેને માફ નહીં કરાશે. આ યુગમાં પણ નહીં ને આવનાર યુગમાં પણ નહીં. ઝાડ સારું અને તેનું ફળ સારું કરો, અથવા ઝાડ ખરાબ ને તેનું ફળ પણ ખરાબ કરો, કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. ઓ સર્પોના વંશ, તમે ભૂંડા છતાં
સારી વાતો તમારાથી સી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. સારો માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે ને ખરાબ માણસ ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે. વળી હું તમને કહું છું કે માણસો જે હરેક નકામી વાતો બોલશે તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે, કેમ કે તારી વાતોથી તું ન્યાય ઠરાવાશે અને તારી વાતોથી તું અન્યાય પણ ઠરાવાશે. ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ ત્યાં ફરોશીઓ તેને ઉત્તર દીધો કે ઓ ઉપદેશક, અમારે કંઈ નિશાની જોવી છે. પણ તેણે તેઓનો ઉત્તર આપ્યો કે દુષ્ટ તથા વ્યભિચારી પેઢી નિશાની માગે છે, પણ યુના પ્રબોધકની નિશાની વગર કોઈ નિશાની તને અપાશે નહીં. કેમ કે જેમ યુના ત્રણ રાત દિવસ મોટા માખલાના પેટમાં રહ્યો હતો તેમ માણસનો દીકરો પણ ત્રણ રાત દિવસ પૃથ્વીના પેટમાં રહેશે. ન્યાયકાળે નિન્વેના માણસ આ પેઢી સાથે ઉઠીને ઉભા રહેશે ને તેને અપરાધી ઠરાવશે. કેમ કે યુનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ યુના કરતા અહીં એક મોટો છે. દક્ષિણી રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને તેને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી, પણ જુઓ સુલેમાન કરતા અહીં એક મોટો છે. માણસમાંથી નીકળ્યા પછી અશુદ્ધ આત્મા ઉચ્ચ જગામાં વિસામો શોધતો ફરે છે પણ નથી પામતો, ત્યારે તે કહે છે કે જે ઘરમાંથી તું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ. અને જ્યારે તે આવે છે ત્યારે ખાલી તથા વાળેલું તથા વ્યવસ્થિત તે તેને જુએ છે. પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા સાત આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતા ભૂંડી થાય છે, તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે. લોકોને તે હજી વાત સંભળાવતો હતો એટલામાં જુઓ તેની માં તથા તેના ભાઈઓ આવીને બહાર ઉભા રહ્યા ને તેની સાથે વાત કરતા ચાહતા ને તેની સાથે વાત કરવા ચાહતા હતા. ત્યારે કોઈએ તેને કહ્યું કે જો તારી મા અને તારા ભાઈઓ બહાર ઉભા છે ને તેઓ તારી સાથે વાત કરવા માંગે છે. પણ પેલા કહેનારને તેણે ઉત્તર આપ્યો કે મારી મા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે? અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું, જુઓ મારી મા ને મારા ભાઈઓ, કેમ કે મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે.